અને બધા તો ખુશ થઈ ગયા અને બધા એની સાથે ગાવા અને વાહ વાહ થઈ ગઈ સંગીતનો તો શોખ હતો ને હા એટલે ભૈલું છવાઈ ગયો અને બધાની સાથે દોસ્તી 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 થઈ ગઈ હવે થયેલું એવું કે આ કેમ્પ ફાયરમાં એના ગુજરાતમાંથી આવેલા શિક્ષક સંયોજક દેખાતા નહોતા બધાને આશ્ચર્ય થયું કે કેમ આ શિક્ષક કેમ દેખાતા નથી એટલે કેમ ફાયર પૂરો થયો એની સાથે ભૈલું અને બીજા કેડેટ્સ પેલા શિક્ષિકા હતા જે સંયોજિકા હતા એમને જઈને વાત કરી એમને પણ થયું ધ્યાન આવ્યું કે હા શિક્ષક નથી એટલે એમણે વિચાર કર્યો કે શું થયું હશે થોડી વાર પછી પેલા શિક્ષક આવ્યા અને શિક્ષક આવ્યા એવા શિક્ષિકાએ એમની સાથે વાતો કરી કે શું થયું તમે કેમ જતા રહ્યા હતા કેમ તમે દેખાયા નહીં અને શિક્ષક અને શિક્ષિકા વચ્ચે ચણભણ થઈ અને પેલા શિક્ષકે તો વાત વાતમાં કહી દીધું કે તમે મારા ઉપરી નથી હું તો આવતીકાલે પણ જવાનો એ શિક્ષક થોડા ગુસ્સે મૂંઝાયેલા પણ દેખાતા હતા થયું કે શું છે મામલો શું છે વાત શી છે અને એણે પોતાના દોસ્તારોની સાથે મળીને એક યોજના બનાવી એનો એક દોસ્ત હતો ગુડગાંવનો હરિયાણાનો કેડેટ એને વાત કરી એને વિશ્વાસમાં લીધો અને કહ્યું કે આવતીકાલે જ્યારે આ શિક્ષક છટકે અહીંથી બીજી કોઈ જગ્યાએ જાય ત્યારે આપણે એમનો પીછો કરીશું જાણીશું કે ક્યાં જાય છે અને બીજા દિવસે બપોરની જેવી કવાયત પતિ એવા ધીમે રહીને પેલા શિક્ષક છટક્યા પણ ભૈલું અને એના દોસ્તારોની નજર પેલા શિક્ષક પર જ હતી એટલે એમણે પોતાના ઉતારે જવાને બદલે શિક્ષકનો પીછો કર્યો શિક્ષક એક ઓટો રિક્ષામાં બેઠા તો એમનો પીછો કરતા કરતા પેલા ભૈલું અને એના દોસ્તારો અને પેલો હરિયાણાનો દોસ્તાર પણ એની પાછળ પાછળ જ ગયા ઓટો રિક્ષામાં જ ચાંદની ચોક આગળ પેલા શિક્ષક ઉતર્યા થોડુંક અંતર રાખીને ભૈલું અને એના મિત્રો પણ ઉતર્યા પેલા શિક્ષક ચાલતા 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 એક ગલીમાંથી બીજી ગલીમાં બીજી ગલીમાંથી ત્રીજી ગલીમાં અંદર ગયા અને એક કોઈ જૂનું જર્જરિત મકાન હતું આગળ કંઈક થોડુંક દુકાનો જેવું હતું એની પાછળ ગયા અને પાછળ જઈને એમણે શું કર્યું એ ખબર ના પડી પરંતુ જ્યારે પાછા આવ્યા ત્યારે તેમના હાથમાં એક થેલી હતી એ થેલીને એ સાચવવાનો પ્રયત્ન કરતા હતા સંતાડવાનો પણ પ્રયત્ન કરતા હતા પેલા ભૈલું ને લાગ્યું કે જરૂર આ થેલીમાં જ કંઈક રહસ્ય છે એટલે પેલા શિક્ષક એ થેલી લઈને આવ્યા અને પછીથી એ બીજી એક સામાન્ય રેસ્ટોરાંમાં પણ ગયા અને ત્યાં એમણે ખાધું પીધું પેલા ભૈલું અને એના મિત્રો બધી રાહ જોતા રહ્યા અને ખાઈ પીને જ્યારે પેલા શિક્ષક ઉતારા પર પાછા આવ્યા ત્યારે એમની પાછળ પાછળ આ આખી કંપની ભાઈલું અને એના મિત્રોની કંપની પણ પાછી આવી અને એમણે ખાનગીમાં શિક્ષિકાને આ વાતો કરી એટલે શિક્ષિકાએ કહ્યું આવતીકાલે વાત એટલે ભાઈલુએ કહ્યું કે બેન આપણે સૌથી પહેલાં તો પેલી થેલીમાં શું છે એ જાણીએ એટલે તે પછીના દિવસે ભૈલું અને પેલા શિક્ષિકા એ પરેડમાં ગયા નહીં શિક્ષક અને બીજા છોકરાઓ ગયા પેલા શિક્ષિકા બેન અને ભૈલું એ ન ગયા અને એમણે શિક્ષકના રૂમની જડતી લીધી જડતી લેતા લેતા એમને બે થેલી મળી એ થેલી ખોલીને જોયું તો એમાં હતી પ્લાસ્ટિકની કોથળીઓ અને એ પ્લાસ્ટિકની કોથળીમાં નશીલા દ્રવ્યો બંને જણા તો આભા થઈ ગયા એમને થયું કે હું કેવી રીતે બને એમને થયું કે નહીં આ બાબત ઉપર તો એક્શન લેવાવી જોઈએ એટલે તે પછીના દિવસોએ પરેડ હતી રિહર્સલ રૂપે એટલે જવાનું હતું લાલ કિલ્લાના મેદાનમાં એટલે સવારે જ્યારે પરેડ થઈ લાલ કિલ્લાના મેદાનમાં ત્યારે ભૈલું અને શિક્ષિકાએ ત્યાંના કર્નલને આ વાત કરી એટલે કર્નલને પણ શંકા ગઈ એમણે કહ્યું કે આપણે આનો કોઈ પુરાવો જોઈએ અને પુરાવાની સાથે જ આપણાથી કંઈક થઈ શકે એટલે એમણે કહ્યું કે આજે સાંજે વાત અને સાંજે જ્યારે પરેડનું રિહર્સલ હતું ત્યારે એમણે એન્ટી ડ્રગ્સ વિભાગને જાણ કરી એટલે એક ઓપરેશન ગોઠવાય એટલે એ દિવસે સાંજે જ્યારે શિક્ષક ફળી પાછા છટક્યા ત્યારે તેમની પાછળ એન્ટી ડ્રગ્સ વિભાગ અને તેના છાપેમારો અને આપણું આ ભૈલું પણ સાથે હતો પેલો હરિયાણાનો કેડેટ પણ ખરો કારણ કે રસ્તા તો એણે જ જોયા હતા ને એ દિલ્હીથી પરિચિત હતો એટલે જ્યારે શિક્ષક વળી પાછા પેલા જર્જરિત મકાનની પાછળ ગયા અને ત્યાંથી લઈને આવ્યા કે તરત જ એમની ઉપર છાપો મારવામાં આવ્યો અને એને પકડી લેવામાં આવ્યા એટલું જ નહીં એ શિક્ષકની સાથે સાથે એ નશીલા દ્રવ્યોનો વેપાર કરતી ટોળકી પણ પકડાઈ ગઈ અને આખું કાવતરું પ્રકાશમાં આવ્યું તે વિદેશી કાવતરું હતું ભારતના યુવાધનને ખોટા માર્ગે ચઢાવી દેવાનો આ આખો કારસો હતો એ ટુકડીએ આ બ્લેકમેલ કર્યો હતો શિક્ષકના એક દૂરના સગા એમની એક બેન દિલ્હીમાં રહેતી હતી તેમણે એનું અપહરણ કર્યું હતું અને આ શિક્ષકને એ બહેનને છોડાવવા બદલ આ નશીલા પાવડર નશીલા દ્રવ્યો ગુજરાતમાં મોકલવાના કાવતરાના ભાગરૂપે આ આખો કારસો ગોઠવાયો હતો બેચારો શિક્ષક પોતાની બહેન એને કંઈ ના થાય એટલે એમની વાત માનતો હતો પરંતુ આ આખું કાવતરું પ્રકાશમાં આવી ગયું હતું એટલે આખા કાવતરાનો પર્દાફાશ થયો અને એન્ટી ડ્રગ્સ વિભાગે આ છોકરાઓને શાબાશી આપી શિક્ષકને પણ સધિયારો આપ્યો હવે માત્ર એક જ દિવસ બાકી હતો છવ્વીસમી જાન્યુઆરીની આગલી સાંજે પરેડ એનું રિહર્સલ થયું અને બધા ખુશ હતા પરેડનો દિવસ આવી પહોંચ્યો છવ્વીસમી જાન્યુઆરીનો દિવસ અને બધા જ કેડેટ આખા ભારતમાંથી આવેલા કેડેટ એ બધા કેડેટ્સે પરેડ કરી ખૂબ આનંદથી ઉત્સાહથી પરેડ કરી અને તમને ખબર છે ભારતના વડાપ્રધાને પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં આ આખી બાબતનો ઉલ્લેખ કર્યો એમણે આપણા ભૈલુનું નામ દીધું અને પેલા હરિયાણાના કેડેટનું પણ નામ દીધું પેલા શિક્ષિકાનું નામ દીધું અને કહ્યું કે મને આવા તરુણ તરુણીઓ માટે ગર્વ છે કે જે પોતાના રાષ્ટ્રની ચિંતા કરે છે જે પોતાના યુવા ધનને જે પોતાના તરુણ અને તરુણીઓને સીધે માર્ગે લઈ જાય છે અને આખો લાલ કિલ્લાનું મેદાન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું અને લાલ કિલ્લાના મેદાનમાં एक देशभक्ति નું ગીત ગુંજી રહ્યું હતું કયું ગીત ખબર છે તાકાત વતન કી હમ સે હૈ હિંમત વતન કી હમ સે હૈ ઇજ્ઝત વતન કી હમ સે હૈ ઇન્સાન કે હમ રખવાલે તાકાત વતન કી હમ સે હૈ ઇજ્ઝત वतन की हमसे हैं हिम्मत वतन की हमसे हैं इंसान के हम रखवाले इंसान के हम रखवाले